નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર છે કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં જણાવવાનું છે એટલે કે દસમાંથી નવ સાચા છે કે દસમાંથી દસ સાચા છે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરીએ છીએ તો તમે જોશો તો પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું સૌ પ્રથમ જોઈશું પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને સાન ડિયાગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ મળ્યા છે તો જવાબ શું આવશે જવાબ આવશે મારા પપ્પા સુપર આ ફિલ્મને બે એવોર્ડ મળ્યા છે તો તાજેતરમાં ફિલ્મ છે મારા પપ્પા સુપર એ આંતરરાષ્ટ્રીય એણે એક સિદ્ધિ હાંસલ કરી છે ડિયાગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એણે બે એવોર્ડ મેળવ્યા છે રામ મુરી છે એમના દ્વારા લખવામાં આવી છે અને દર્શન અશ્વિની ત્રિવેદી દિગ્દર્શિત આ ફિલ્મ છે મારા પપ્પા સુપર હિરો એમાં અભિનય કર્યો છે સોરી અભિનય બેન્કર શ્રદ્ધા ડાંગર અને ભવ્યા સિરોઈ છે એ મુખ્ય ભૂમિકામાં છે થોડા દિવસ પહેલાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું અને હવે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય મંચ પર ગાજી રહી છે આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ ફેમિલી ફિલ્મ એક આ એવોર્ડ મળ્યો છે અને અભિનય બેન્કર છે એમને બેસ્ટ લીડિંગ એક્ટર આનો એવોર્ડ આપવામાં આવ્યો છે હવે આ જે ફિલ્મ છે ને એ ઓગણીસ જાન્યુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે મારા પપ્પા સુપર હિરો બરાબર છે આમ જુઓ તો ફિલ્મ તો લગભગ જૂની છે બે હજાર એકવીસની છે ઓકે તો આ યાદ રાખજો તમને ખબર છે મિત્રો કે ગયા વર્ષે ઓસ્કરમાં એટલે બે હજાર ત્રેવીસમાં ઓસ્કરમાં ભારતની જે સત્તાવારમાં ફિલ્મ એન્ટ્રી હતી એ કઈ હતી તો છેલ્લો શો આ ફિલ્મ હતી અને ઓસ્કર બે હજાર ચોવીસની આપણે વાત કરીએ તો ઓસ્કર બે હજાર ચોવીસમાં ભારતની સત્તાવાર ફિલ્મ કઈ છે જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો દર વર્ષે રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો રહેશે આજનો દિવસ એટલે કે જાન્યુઆરી છે એને રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ દિવસનો ઉદ્દેશ એવો છે કે માનવ તસ્કરી પીડિતો છે એમની દુર્દશા અંગે જાગૃતિ લાવવાની છે તેમના અધિકારોને પ્રોત્સાહન આપવાનું છે અને રક્ષણ આપવાનું છે જો કે સમગ્ર જાન્યુઆરી મહિનાને પહેલાથી જ રાષ્ટ્રીય ગુલામી અને માનવ તસ્કરી નિવારણ મહિના તરીકે માન્યતા આપવામાં આવી છે બે હજાર સાતમાં યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટે અગિયારમી જાન્યુઆરીને રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ તરીકે સ્થાપિત કરવાના બહા ઠરાવને બહાલી આપી હતી બે હજાર પ્રમુખ ઓબામાએ જાન્યુઆરીનો આખો મહિનો માનવ તસ્કરીની જાગૃતિ અને નિવારણ માટેનો સમર્પિત કર્યો હતો તમને ખબર છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એના દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું બાળકો અને મહિલાઓની તસ્કરીને રોકવા માટે શું તમને યાદ છે કયું ઓપરેશન હતું યાદ હોય તો કમેન્ટમાં લખી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા મિત્રો છે ને આપણા શોર્ટ્સ બનાવેલા છે તમારે જે તે જોવાના બાકી હોય તો જોઈ લેજો અને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો સ્ટાર્ટઅપ ઇનોવેશન વીક દસ થી અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય તમને ખબર છે એના મંત્રી કોણ છે ખબર હોય તો કમેન્ટમાં લખો ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને નેશનલ સ્ટાર્ટઅપ ડે એની ઉજવણી માટે દસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી અઢારમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીકનું આયોજન કરી રહ્યું છે બરાબર છે આ વીકનો ઉદ્દેશ એવો છે કે દસમી જાન્યુઆરીથી અઢારમી જાન્યુઆરી દરમિયાન સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના હિત ધારકો છે એમને જોડવાનો છે ભારતમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે સ્ટાર્ટઅપ દિવસ તમને ખબર છે ક્યારે મનાવવામાં આવે છે સોળમી જાન્યુઆરીના રોજ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરજો જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તો ટેલિગ્રામ ચેનલ જોડવા જોઈન કરવાની બાકી હોય તો જોઈન કરી લેજો ત્યારબાદનો ક્વેશ્ચનમાં સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે જસ્ટિસ બી આર ગવાઈ જસ્ટિસ ભૂષણ ગવાઈ તો જસ્ટિસ ભૂષણ ગવાઈ છે એમને સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીના અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે જેઓ જસ્ટિસ સંજીવ ખન્નાનું સ્થાન લેવાના છે હવે આજે એસસી એલ એસ એની સ્થાપના લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ જે ઓગણીસો ને સિત્યાસીમાં આવ્યો હતો એની કલમ છે ત્રણ એ એના અંતર્ગત કરવામાં આવી છે એસસી એલ સીએસી એ સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા કેસોમાંથી સમાજના જે નબળા વર્ગો છે એમને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવાની મહત્વની ભૂમિકા ભજવે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે ને એમણે આ સમિતિના સચિવની નિમણૂંક કરે છે આ સમિતિ સીજેઆઈ સાથે પરામર્શ કરીને નિયત ધોરણો અનુસાર અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની નિમણૂક કરે છે નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નિયમો ઓગણીસો પંચાણું અને એસસી એલ એસસી એલસીએસસી માટે જરૂરી સભ્ય સંખ્યા પછી જે લાયકાતો છે અનુભવ સંબંધિત જે સ્પષ્ટીકરણો છે એની રૂપરેખા આપે છે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ ઓગણીસો સિત્યાસી હેઠળ રાષ્ટ્રીય સ્તરે નાલસા રાજ્ય સ્તરે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક લીગલ સર્વિસ ઓથોરિટી તાલુકા સ્તરે કાનૂની સેવા સમિતિની સ્થાપના કરવામાં આવે છે હાલમાં આપણા સીજે આ છે જસ્ટિસ ધનજય વાય ચંદ્રચૂડ ડી વાય ચંદ્રચૂડ તમને ખબર છે આપણા ગુજરાતમાં એક શહેરમાં ડિસ્ટ્રિક કોર્ટનું ઉદ્ઘાટન એમણે કર્યું હતું લગભગ બે ત્રણ દિવસ પહેલાની જ વાત છે શું તમને ખબર છે કયા શહેરની વાત છે ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તાજેતરમાં ગયા એરપોર્ટને વર્ષ બે હજાર ત્રેવીસ માટે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો તાજ આપવામાં આવ્યો છે તો જવાબ રહેશે ચાંગી એરપોર્ટ સિંગાપોર શું છે ચાંગી એરપોર્ટ જે સિંગાપોરનો છે તો એર ટ્રાન્સપોર્ટ રિસર્ચ ફર્મ છે જેનું નામ છે ટ્રેક્સ અને આ સ્કાય ટ્રેક્સ છે એના દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કારો અનુસાર સિંગાપુરનું જે ચાંગી એરપોર્ટ છે એ ફરી એકવાર વર્ષ બે હજાર ત્રેવીસ માટે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો એને તાજા આપવામાં આવ્યો છે છેલ્લા બે વર્ષમાં કતાર છે ને તમને ખબર છે બે હજાર બાવીસમાં માં ફિફા વર્લ્ડ કપ યોજાયો હતો કતારમાં આર્જેન્ટીના જીત્યું આ કતારનું હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે પોતાનું ટાઇટલ ગુમાવી દીધું બેસ્ટ એરપોર્ટનું અને ચાંગી એરપોર્ટ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનો દરજ્જો પુનઃ પ્રાપ્ત કર્યો છે એને બારમી વખત આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે આ પ્રશંસા આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસીઓના ગ્રાહક સંતોષ સર્વેક્ષણો પર આધારિત છે જે તેમને મુસાફરોના અનુભવનું સાચું પ્રતિબિંબ બનાવે છે ચાંગીની સફળતામાં ફાળો આપતી અદ્ભુત વિશેષતાઓની એક જ્વેલ તરીકે ઓળખાતું આકર્ષક સલામતી આકર્ષણ છે અને આ આર્કિટેક્ચરલ અજાયબી ચાર માળની લીલાચમ બગીચાને ગૌરવ આપે છે લીલોછમ બગીચો છે એ બનાવ્યું છે અલગ અલગ પ્રકારની તેમાં વનસ્પતિઓ છે તેના બોટનિકલ અજાયબીઓથી આગળ જ્વેલ બસો એસી થી વધુ છૂટક ડાઇનિંગ આઉટલેટ્સનું ઘર પણ છે એટલે મુસાફરો હોય એ લોકો ખરીદી પણ કરી શકે અને જમી પણ શકે એટલે રાંધણ સ્વર્ગ બનાવે છે ભાષા બહુ જબરજસ્ત વાપરી છે આ ઉપરાંત હોટલ છે મલ્ટીસ્ક્રીન આઈમેક્સ થિયેટર છે વિશ્વના સૌથી ઊંચા ઇન્ડોર વોટરફોલની હાજરી છે ઇન્ડોર હો ઇન્ડોર અને એકંદરે મુસાફરોના અનુભવને તે વધારે છે જો તમે જુઓ ઇન્ડોર આ પ્રમાણે છે સિંગાપુરની વાત કરી છે અને એના પ્રેસિડેન્ટ આપણા ભારતીય મૂળના છે એનું નામ તમારે કહેવાનું છે અને એની કરન્સી સિંગાપુર ડોલર છે મંગળ ગ્રહના ઉચ્ચ વાતાવરણમાં ઉચ્ચ આવર્તન તરંગો શોધાયા છે જેનો અભ્યાસ કોણે કર્યો છે ખબર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓ મેગ્નેટિઝમ એના વૈજ્ઞાનિકો દ્વારા જાપાન યુએસએ યુએઈ આના અને વૈજ્ઞાનિકો સાથે મળીને હાથ ધરવામાં આવ્યું હતું અને તે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો આ અભ્યાસ હેઠળ મંગળના વાતાવરણમાંથી ઉચ્ચ રિઝોલ્યુશન ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેટાનો ઉપયોગ કરીને મંગળના પ્લાઝમા વાત પર્યાવરણમાં ઉચ્ચ આવર્તન પ્લાઝમા તરંગોના અસ્તિત્વની તપાસ કરી છે સામાન્ય રીતે પ્લાઝમા તરંગોને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના અવલોકનોમાં ટૂંકા સમયના સ્કેલની વધઘટ તરીકે ઓળખવામાં આવે છે આ પ્લાઝમા તરંગો પૃથ્વીના મેગ્નેટોસ્ફિયરમાં ચાર્જ થયેલા કણોના ઉર્જા અને પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓ મેગ્નેટિઝમની વાત કરીએ તો ઓગણીસો ને એની સ્થાપના થઈ હતી બરાબર છે અને હેડક્વાર્ટર એનું મુંબઈમાં છે એના જે અધ્યક્ષ છે એટલે કે ડિરેક્ટર આપણે કહીએ એનું નામ તમને ખબર હોય તો તમે કહી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર હવે ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે ભણવાનું બાકી હોય જેને ભણવાનું બાકી નહીં પરંતુ જેને લાઈક કરવાનું બાકી હોય ભણી તો તમે રહ્યા જ છો આપણી આ આ વિડીયોને લાઈક બાકી હોય લાઇક કરજો શેર કરવાનું બાકી હોય શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો બરાબર ભણવાનું તો બાકી નહીં રાખવો વધેલું તાજેતરમાં કયા આઈઆઈટીએ ભારત માટે પ્રથમ હાઈ રિઝોલ્યુશન નેશનલ લેન્ડ સ્લાઇડ મેપ તૈયાર કર્યો છે સસેપ્ટિબિલિટી એટલે શું કે સંવેદનશીલ મેપ આપણે કહી શકીએ તો કયું આઈઆઈટી છે જેણે તૈયાર કર્યું છે તો આઈઆઈટી દિલ્હીએ તૈયાર કર્યું છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીએ ભારત માટે પ્રથમ હાઈ રિઝોલ્યુશન નેશનલ લેન્ડસ્લાઇડ સસેપ્ટિવિટી મેપ તૈયાર કર્યો છે બે હજાર ત્રેવીસના અંતમાં ઉત્તર પૂર્વ ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદને કારણે ભારતના અનેક રાજ્યોમાં ભારે અને ભૂસ્ખલન થયું હતું આથી સૌથી ખતરનાક વિસ્તારોને ઓળખવા અને સમન વ્યૂહરચનાઓ માટે વધુ સારી રીતે સંસાધનોની ફાળવણી કરવામાં મદદ કરવા માટે રાષ્ટ્રીય ભૂસ્ખલન સંવેદનશીલતા નકશાની જરૂરિયાત ઊભી થઈ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જેવા સ્ત્રોતોમાંથી દોઢ લાખ જેટલી ભૂસ્ખલન ઘટનાઓનો ઉપયોગ કરીને નકશો તૈયાર કરવામાં આવ્યો જેમાં સોળ ભૂસ્ખલન પરિબળોનો સમાવેશ થાય છે ટીમે ડેટાનું વિશ્લેષણ કરવા માટે એસેમ્બલ મશીન લર્નિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે ઉચ્ચ રિઝોલ્યુશન મેપિંગ નકશો અગાઉ અજાણ્યા વિસ્તારો સહિતના સમગ્ર ભારતમાં આવેલા ભૂસ્ખલનની જે સંવેદનશીલતા ધરાવતા વિસ્તારોની વિગતવાર એટલે કે સો ચોરસ મીટરનું રિઝોલ્યુશનની માહિતી આપે છે અને નવા જોખમી ક્ષેત્રો એ નકશામાં શું થયું છે કે આંધ્રપ્રદેશ અને ઓડિશા છે ને એનું ઉત્તર પૂર્વીય ઘાટના ભાગો સહિત નવા ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રોને શોધી કાઢ્યા છે હવે આઈઆઈટી દિલ્હી સ્થાપના ઓગણીસો ને એકસઠમાં થઈ સ્થાપના ઓગણીસો એકસઠમાંથી ચેરમેન એના હરીશ ચાલવે છે ડિરેક્ટરનું નામ તમને ખબર હોય તો તમે કહી શકો છો આદિત્ય એલવન એ સફળતાપૂર્વક લેંગ્વેજ પોઈન્ટ પર હેલો ઓર્બિટમાં એને મૂકવામાં આવ્યું છે તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભારતનું ઈસરોનું પ્રથમ સોર મિશન છે આદિત્ય એલવન અવકાશયાન એનું સફળતાપૂર્વક પૃથ્વીથી લગભગ પંદર લાખ કિલોમીટર દૂર એટલે વન ફાઇવ મિલિયન કિલોમીટર દૂર લેંગ્રેજ પોઈન્ટ વન પર હેલો ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે સૂર્યના અભ્યાસ માટે બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શ્રી હરિકોટાથી આદિત્ય એલવન લોન્ચ કરવામાં આવ્યું હતું આદિત્ય એલવન મિશનને સતીશ ધવન સ્પેસ સેન્ટર એના જે શ્રી હરિકોટા રેન્જ આવેલું છે ત્યાંથી ઇસરોના પીએસએલવી સી સત્તાવન રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું સૂર્યના અભ્યાસ માટે પ્રથમ અવકાશ આધારિત વેધશાળા વર્ગનું ભારતીય સૌર મિશન છે આ અવકાશ પૃથ્વીની પ્રણાલીના લાંગરાજ પોઈન્ટ વન એલેવનની આસપાસ પ્રભા મંડળની ભ્રમણ કક્ષામાં મૂકવાની યોજના હતી અને પૃથ્વી સૂર્ય પ્રણાલીનો એલવન પોઈન્ટ કોઈપણ જાતના ગ્રહણ વિના દરેક સમયે સૂર્યનું સ્પષ્ટ દ્રશ્ય આપે છે જે સૌર પ્રવૃત્તિનું સતત નિરીક્ષણ કરવાની તક પૂરી પાડે છે જો એલવન પોઈન્ટ છે ને એ કેવો છે ખબર છે પૃથ્વી અને સૂર્ય આ બંનેનું ગુરુત્વાકર્ષણ બળ સરખું લાગે છે એટલે તે ત્યાં સ્થિર રહેશે એટલે વધારાનું છે ને એના માટે વધારે એનર્જીની જરૂરિયાત ના પડે સિમ્પલ ભાષામાં બરાબર છે તો એ પણ એક બેનિફિટ આપણે કહી શકાય ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ માં સ્થાપના હેડક્વાર્ટર બેંગલુરુ અને એના અધ્યક્ષ ડૉક્ટર એસ સોમનાથ રાષ્ટ્રીય અવકાશ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડે તો તમે કમેન્ટમાં લખી શકો છો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ સેકન્ડ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે છ વર્ષ ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે તો રાષ્ટ્રપતિ છે લોકસભાના અધ્યક્ષ કોણ તો લોકસભાના અધ્યક્ષ સ્પીકર હાલમાં કોણ છે હાલમાં સત્તરમાં નંબરની લોકસભા અને એના જે સ્પીકર છે એમનું નામ શું છે તો એમનું નામ ઓમ બિરલા છે ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન અમીરગઢ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો બનાસકાંઠામાં મધ્યપ્રદેશની હદ ગુજરાત રાજ્યના કયા બે જિલ્લાના હદને મળે છે તો શું આવશે દાહોદ અને છોટાઉદેપુર વિશાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે જુનાગઢમાં છે ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ ક્યાં આવેલું છે સુરેન્દ્રનગર થાનગઢ ખબર છે ને ત્યાં તરણેતર નામના ગામમાં ત્રિનેશ ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર છે તરણેતરનો મેળો ભરાય છે ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના નીચે દર્શાવેલા પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો સુરત ને ડાંગની સરહદ સ્પર્શે નહીં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસ વજાશે તો ગાંધીનગરમાં સેકન્ડ પ્રશ્ન ગુજરાતની પ્રથમ હેલ્થ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમ કયા શહેરમાં શરૂ કરવામાં આવી તો ઉજ્જૈનમાં શરૂ કરવામાં આવી છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ઓસ્કર બે હજાર ચોવીસ માટે ભારતની સત્તાવાર ફિલ્મ છે એનું નામ છે ટુ થાઉઝન્ડ એટીન અ હીરો સેકન્ડ પ્રશ્ન રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા મહિલાઓ અને બાળકોની તસ્કરી રોકવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું એનું નામ હતું ઓપરેશન આ ત્રીજો પ્રશ્ન આપણા કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી છે એમનું નામ શું છે તો પિયુષ ગોયલ છે એમનું નામ ચોથો પ્રશ્ન છે આપણા જે હાલના પચાસમાં નંબરના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે જસ્ટિસ ડી ચંદ્રચૂડ એમણે રાજકોટની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ નું ઉદ્ઘાટન કર્યું પાંચમો પ્રશ્ન સિંગાપોરના પ્રેસિડન્ટ નું નામ શું છે જેઓ ભારતીય મૂળના છે તો થર્મન શણમુગ્ન રત્નમ થર્મન શણમુગ્ન રત્નમ છઠ્ઠો પ્રશ્ન તો આઈઆઈજી છે એને એના જે ડિરેક્ટર છે એમનું નામ શું છે તો એ તો મેં તમને કહી દીધું આઈ થિંક એપી ડિમરી એપીડિમરી સાતમો પ્રશ્ન અચ્છા આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર કોણ છે તો રંગન બેનર્જી રંગન બેનર્જી રંગન છે જી લગાવે છે હવે રંજન માટે જી વાપરતા હોય તો અલગ છે બાકી આમ તો રંગન જ વંચાય રાષ્ટ્રીય અવકાશ દિવસ ત્રેવીસમી ઓગસ્ટ જ્યારે ચંદ્રયાન થ્રી છે એ લેન્ડ થયું હતું છ ને ચાર વાગે ક્યાં ચંદ્ર ઉપર એટલે એ દિવસ છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારા મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન દાયત્રીમાં ગુજરાતમાં કયા શહેરમાં દેશની સૌપ્રથમ ડિજિટલ ફોરેન્સિક લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન દાયતરામાં કયા શહેરમાં ઇન્લેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આ સારા કુ બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત